0.9% બધું પ્રભુ જ કરે છે, 0.1% ઝીરો, 0.1% અથવા 1%. વિશ્વાસ પૂર્વકનું વચન ઝીલવાની ઉત્તરવરાટ અથવા એવી ટોપ રાજી કરવાની સુરુચિ, આપણે આટલું જ કરવાનું છે, બાકીનું બધું જ એ આપણે તો શું હેસિયત. આ એક પાકોરજ છે, મેં તમે શબ્દ કહ્યો, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા જ એક યા બીજી રીતે માનમાં રાચે છે. બીજી વાત, કોઈ દિવસ ક્યારે પોતાના સમ્યક દોષનું દર્શન કૃપા સિવાય ક્યારે થતું નથી. જ્યારે વ્યક્તિ પ્રસંગે પોતાના દોષનું દર્શન કરી શકતી હોય તો માનજો કે અક્ષર બ્રહ્મનું લક્ષણ છે. માનજો એ અક્ષર બ્રહ્મની ગુણાતીતની બહુ મોટી કૃપા થઈ ગઈ. સમ્યક દર્શન, જેમ જેમ પોતાના દોષનું દર્શન થતું જાય તેમ તેમ બહુ પ્રેમથી માનવાનું બહુ મોટી કૃપા વરસી રહી છે. સ્વતંત્ર બને મારા ગુણનું, મારા દોષનું દર્શન હું કરી શકું, શક્ય જ નથી. બુદ્ધિઓ જોઈએ જોઈએ ને જોઈએ છે. આપણી ઉપર કૃપા છે જેના ફળ સ્વરૂપે આપણે એક સમ્યક દર્શન તરફ દોરી રહ્યા છીએ. કેટલાય તો ખૂબ સ્પીડથી દોરી રહ્યા છે પોતાના સમ્યક દોષના દર્શન તરફ, પણ એ કૃપા છે. અને એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય છે, ખ્યાલ રાખજો. દોષ દેખાશે એટલે નીકળશે, નહીં દેખાય તો નહીં નીકળે. દોષ દેખાશે તો ડેસ્ટિનેશન ક્લિયર હશે, ડેસ્ટિનેશન ક્લિયર હશે તો દોષ દેખાશે. ગુણાતીત પુરુષોની રીતિ નીતિ સ્થિતિ એની સમજણ વિચારીશું તો ડેસ્ટિનેશન ઓટોમેટિક ક્લિયર થશે. ઓટોમેટિક ક્લિયર થશે એટલે પોતાના દોષનું દર્શન સહજ. આપણે આથડીએ બી છે ને ખ્યાલ બી આવે છે કે આપણા ધ્યા ભૂલ થઈ ગઈ. સ્વદોષનું દર્શન કરી ભજન સ્વાધ્યાય કરી લીધે જે સમય એ અક્ષર બ્રહ્મનું દેહ બંધાય જ. આપણે આ સાધના કરવી છે. ગોંડલ ત્રીજે દિવસે રાત્રે અમે પહોંચ્યા, રાત્રિના 11:30 વાગ્યાનો સુમાર હતો. સ્વામીજીએ બધા યુવકોને પોતાની રૂમમાં બોલાવ્યા. બાલમુકુંદ સ્વામી ગોંડલના મહંતને બોલાવીને કહ્યું કે આજે ચેષ્ટા બોલ્યા છો? કે ના, ચાલો બોલીએ. પછી બહારજીને સ્વામીજી બહાર ગયા, પછી ચેષ્ટા બોલી. ચેષ્ટા બોલીને પછી સ્વામી ચાલો બધા યુવકો અંદર. પછી પોતાની રૂમમાં બેસાડ્યા. સ્વામીજી થોડું પાણી પીને પછી આરામની તૈયારીમાં હતા. સ્વામી લઘુ કરી આવીએ તો સ્વામીજી હસતા હસતા એટલું જ કે શાસ્ત્રીજી મહારાજની આપણી પર બહુ મોટી કૃપા છે કે આપણને હવે પોતાના દોષ દેખાતા થઈ ગયા. અમને એટલો બધો આનંદ થઈ ગયો હતો, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા. પોતાના દોષનું દર્શન થવું, એ દોષમાં બેસી નથી રહેવાનું, દોષનું મનન ચિંતન નથી કરવાનું, દોષથી જાગૃત રહેવાનું છે કે આપણને ખેંચી ન જાય. બસ જો દોષના મનન ચિંતનમાં રહ્યા તો એનો જો વઘાર પેસી ગયો તો ઉદાસીનતા આવી જશે. એનો વિચાર તો કરવાની જરૂર જ નથી. ક્યાં નપાસ થઈએ છીએ, હવે પછી ક્યાં નપાસ નથી થવું, એ મારે સ્વાધ્યાય ભજન એ આપણી ફરજ બની રહે. એક વાત બહુ પાકી રાખજો, જેને મોતીનો ચારો ચરવાની વૃત્તિ છે એનો ભગવાન અક્ષર બ્રહ્મનું શરીર બાંધે જ. આપણે બધી રીતે સ્પીડમાં જવું છે. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતને સહજ બનાવી છે બધી રીતે જ. એ નાના સાધુએ માંગ્યું કેટલું બધું સરસ.
એટલું ફાઇન માગ્યું, એટલું ફાઇન માગ્યું. પેલું તો નપાસ થયો હતો પણ મને એના વિશે ભાવે ન થાય, એવું તો કરી આપજો જ. મારે એની સાથેની મૈત્રી વધારવી જ છે. પછી મેં એનો જયારે ગુણ દેખાડ્યો, આટલો સરસ એનામાં ગુણ છે, હોય સાત્વિક સારપમાં સૌ રાચે જ, તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ પાઠ ના ત્યાં કરીએ મને બહુ ગમ્યું. આવા શબ્દોને અહીં બેસવા નહીં દેવાના, એક જ ટ્રેક રાખવાની, એક જ ટ્રેક. મોતીનો ચારો ચરવાનો. ચોથી વાત સરસ કહી દઉં, બહુ ફાઇન પ્રવચન કર્યું, ચાર મુદ્દા બહુ સરસ છે, હજી આપણે ફરી સાંભળવાનું છે, ફરી સમજાવવાનો છો, અત્યારે તો ટાઈમ નથી, 20 મિનિટમાં ફાઇન બોલ્યા. ગઈકાલે કાંતિકાને આપણે ગુનાનો વાત ગાયા. કાંતિકાકાએ કોઈ સાધન ન કર્યું, કોઈ સાધન ન કર્યું, બે સાધન કર્યા. કાંતિકાના બે સરસ ગુણ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ભાઈ ભાઈ થઈને રહેજો, બસ આખી જિંદગી એ સંકલ્પને પકડી રાખ્યો, બસ. તો શું કાંતિકાના જીવનમાં યુદ્ધ નહોતું? આંતર બી યુદ્ધ હતું, બાહ્ય બી યુદ્ધ હતું, ભયંકર દેશકાળનું યુદ્ધ હતું, ચારે બાજુનું યુદ્ધ હતું, સત્સંગનું યુદ્ધ હતું, કોઈ યુદ્ધ બાકી જ નહોતું રહ્યું. ઘરમાં યુદ્ધ હતું, બધા જ પ્રકારના યુદ્ધમાં રહેવા છતાં બે વસ્તુ અમને ન છોડી, એક શાસ્ત્રીજી મહારાજનું વચન ભાઈ ભાઈ, અને બીજું સૌની સેવા. તારદેવની ધરતી ઉપર તો ભક્તોની સેવા ભગવત ભાવથી એ સંસ્કારો નાખતા જ રહ્યા, નાખતા જ રહ્યા. 5 વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ઠી. જોગીના ક્યાંથી, સંબંધવાળા ક્યાંથી, એવી સેવા કરી, એવી સેવા કરી. કોઈ પણ જાતનો હુમાટો નહીં. એટલે મેં લખ્યું છે અમરીશ સમાજના શ્રેષ્ઠ અમરીશ. મારે 10 લીટી લખવાની અંદર આવી હતી, મેં લખ્યું છે અંદર જે સંકલ્પ કર્યો યોગીજી મહારાજે અમરીશોને બનાવવા માટે ડભાનની એ ધરતી ઉપર. ને ગઈકાલે મેં એટલા જ માટે ભગવદ્ ભાવથી હરી મળીને રહેવું, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી આ શબ્દને આપણે હલનચલન ન થવા દઈએ, ગમે તેવી વિપરીત. પોતાનો અંગત મિત્ર હોય અને એ આપણી ટીકા ચર્ચા કરે, અને છતાં એના તરફ ભગવદ્ ભાવ ન છોડીએ અને એના તરફની પ્રીતિ વધે એવો આદર હૈયાને વિશે નેચરલ રહ્યા કરીએ. એ મધ્ય 41-28 ત્યાં ભગવાનની સેવા ભગવત ભક્તોની સેવા ભગવદ્ ભાવથી. ના સરસ વાત કરી, ભાગવતની ગીતામાં એટલું જ લખ્યું. બહુ સરસ અભ્યાસી માણસ છે, ભગવાનની સેવાની વાત લખી. ઠીક છે, હરિભાઈએ કહ્યું ભાગવતમાં આમ લખ્યું, ભક્તનો ભક્ત થઈને ભક્તની સેવા કરે. બહુ ફાઇન વાક્ય ભાગવતમાંથી શોધી કાઢ્યું એમને. આવા ભાવથી સેવા કરનારનું આ તો કેટલું સહેલું છે, પણ છેલ્લાના 7 ને 11 દેહ ને દેહના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ, વિશેષ. અને એવા ભક્તોની, એવા સંબંધવાળાની, અલ્પ સંબંધવાળાની ભગવદ્ ભાવથી સેવા થયા જ કરે. ગાંધીકાને ના નડ્યો દોષ, ના નડી પ્રકૃતિ, ના નડ્યો સ્વભાવ, મસ્તી ગઈ નહીં, આનંદ ગયો નહીં, ઉમંગ ગયો નહીં. જય સ્વામિનારાયણ. સાધન કર્યું નહીં, સાધન દેખાયું નહીં, શું કર્યું કશું જણાવવા ના દીધું, અને જય સ્વામિનારાયણ હૃદય બદલાઈ નાખ્યું, હૃદય બદલાઈ ગયું. આપણે તો નહીં જેવા સામાન્ય પ્રસંગે જય સ્વામી વિચારમાં પડી છે, એને પ્રસંગોના હિમાલયો પડ્યા, હિમાલયો. એક વાત પછી કરી સાંજે નહીં કરું.
હિમાલય, પ્રસંગોના હિમાલય. અને છતાંય ભાવફેરને, અભાવને, અરુચિને, ઉદાસીનતાને, બેચેનીને, ઉમંગેનો એ શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ક્યાંથી, યોગી મહારાજનો સંબંધ ક્યાંથી, એ ત્રિપુરથી એ વાત જે વહેતી મૂકી દીધી, એ વહેતી મૂકી દીધી. એટલા જ માટે આપણે પકડી રાખવું છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવ, કોઈ સેવા કરે કે ન કરે, હે મહારાજ હું સેવા કરું. મધ્ય 28-41 પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદયને વિશે, ભગવત શરીર બોધે, અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ. બરોબર વિચારજો, કેટલાય છે અહીંયા એવા. હું તમને શું સમજાઈ રહ્યો છું? અક્ષર સ્વરૂપ કેટના અહીંયા હે, કેટલું સરસ એને લખ્યું વાક્ય, એટલું બધું ફાઇન આ કીર્તનમાં આવી ગયું. કેટના અક્ષર રૂપ હે, સાચી વાત છે. બધાના બ્રહ્મત્વનો બંધાઈ રહ્યા છે, સરસ રીતે બંધાઈ રહ્યા છે. આપણે ખાટી ગયા છે. પછીની વાત સાંભળો, બહુ ટૂંકમાં સમજાવું છું, મારે બહુ કામ છે એટલે. ખાર અને સંકલ્પ કન્યા, પ્રથમ સૌરનો સંકલ્પ કરવામાં શું વાંધો છે? આપણે સંકલ્પ કરીશું તો મહારાજ વર્તાવાના, જ જન જ, આંખ એમની છે આપણી નથી, કાન એમના છે આપણા નથી, જીભ એમની છે આપણા આપણી નથી, મન બુદ્ધિ ચિત્ત અહમ એને લઈને ચેતન છે આપના છે, મન બુદ્ધિ ચિત્ત અહમ એમને લઈને ચેતન છે. તો આપણને વિચાર એ રીતનો હોવો જોઈએ, પ્રભુને લઈને ચેતન, પ્રભુને લઈને મારું તંત્ર. તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ. આંખ યોગ્ય જુએ સ્વાધ્યાય ભજન, કાન યોગ્ય જુએ સ્વાધ્યાય ભજન, જીભ યોગ્ય બોલે સ્વાધ્યાય ભજન, એ જ મુક્ત થાય છે. એમ લખી નાખ્યું, મારી સર્વે સેવા. એમાં તમે કેટલાય દોડ્યા છો, કેટલાય, મને આનંદ છે. એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ જ જ, પ્રથમના 16 પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારોનો ત્યાગ કરી દે, અક્ષર બ્રહ્મનું શરીર મફતમાં બધે પડે. યોગાનંદ પરમહંસ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં એમની બુકલેટમાં એમણે લખ્યું છે, જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં બ્રહ્મના વિચારો પ્રગટે અને બ્રહ્મરૂપ થાય. હું તો વિચાર એનું વાત કહીશ, પ્રથમનો 16 મને યાદ આવી ગયો, ફકીર બેન પૂછી દેજો. જે વિચાર, જે વ્યક્તિ સાધક પોઝિટિવ વિચારમાં રાચે એમના એમાં બ્રહ્મના વિચારો પ્રવેશે, બ્રહ્મના વિચારો અંદર પ્રગટાવે મહારાજ, બ્રહ્મરૂપ થાય. સવડા જ વિચારો નેગેટિવને ફેંકી જ દેવાના, એવામાં બી કેટલાય છે. છેલ્લી વાત, મને સૌથી વધારે ગમતો હોય, આપણા બાપ દાદાઓને આપણા માટે સમ ખાવા પડે એ આપણું કોઈ પાપ છે. એવી વૃત્તિથી જીવનારો સાધુ છું. આપણા માટે યોગી માનને ઉદાસ થવું પડે તો વી મસ્ટ ડાય, મરી જવું સારું. આવી એક ભાવનાથી હું સાધક તરીકે સ્વામી સાથે જીવતો, પણ જેટલું ઉડાન, જેટલું યુદ્ધ મોટું તેટલું ઉડાન આ પાયો રચવાનો છે. આગી સાયકલો નહીં ચલાવવાની, 1,35,000 માઇલની સ્પીડ વાળે રોકેટ, એના કરતા એના કરતા સ્પીડમાં જવાનો, અને પછી કોઈ ખબર નહીં પડવા દેવાની, અને છતાં તમારો સેવક ભાવ એવો રહ્યો. એટલે મૂંઝવણની પરાકાષ્ઠા, એટલે સેવક ભાવના પાતાળે પાયા, ઉડાનના પાતાળે પાયા. કોઈ ગભરાવાની જરૂર નથી, પણ તમે સોલન બે જાઓ, તું તારું મન કામ કરું, મારું કામ કરું. છેલ્લી વાત બરોબર વિચારજો,
જે મને બહુ ગમે બહુ ગમે બહુ ગમે એટલે બહુ ગમે, પાંચ વતનામાં ભગવાન સ્વામિનારાયણ સમ ખાધા. જયારે વતના લોન તારા 9 કરોડ ઉભા થઈ જાય, પરમેશ્વરના સમ ખાવા પડ્યા, આ સભાના સમ ખાવા પડ્યા, રામાન સાંઈના સમ ખાવા પડ્યા, કોઈ સમ ખાવાના બાકી જ ના રાખ્યા. રામાન સાંઈના સમ ખાઈને કહું છું, પરમેશ્વરના સમ ખાઈને કહું છું, આ સભાના સમ ખાઈને કહું છું. છેલ્લાનું બીજું, છેલ્લાનું 21 મધ્ય થયા, પ્રથમ 18, 5 રૂપના છે. તો એ નાસ્તિકતા આપણા આત્માને વિશે એટલી બધી પ્રવેશી ગયેલી છે. અથવાનો બીજો અર્થ છે, ભગવાનના બળે જીવવાના હેવા નહીં હોવાને કારણે, અથવાનો ત્રીજો અર્થ છે, એની કરુણાનો ખ્યાલ નહીં હોવાને કારણે, અથવાનો ચોથો અર્થ છે, એનો થોડો ઘણો ગુણ નહીં લેવાને પાપે કરીને, મેં પરમ ભગવાન સ્વામિનારાયણે શા માટે તપસ્યા કરી, ભાઈ શા માટે એમને તપશ્ચર્યા કરી, બંધ થઈ જાય બુદ્ધિ. એક સંપ્રદાય સ્થાપતો હતો, એક બે નમોન તપસ્વીનું દર્શન કરાવતો, બે ત્રીજું તમારા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દિન દિન પ્રત્યે વિકાસ પામે, એટલે એ જે તપશ્ચર્યાનો જે પુણ્ય હરિભક્તોને મફતમાં વહેંચવું હતું, એ પુણ્ય આપણને આપે છે. પછી શું, આપણે તો એને ન ગમે એટલું જ નહીં કરવાનું, એ પુણ્ય આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એટલા માટે તો તપશ્ચર્યા, ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ એવી થોડી જન્મી છે કે જેને 7 વર્ષ સુધી અંજર ન લીધું હોય. શિવજી સાથો લઈને આવ્યા તો બી જમ્યા નહીં, ફરી લઈને આવ્યા તો બી જમ્યા નહીં, ઉતર્યા ત્યારે એક વખત જમ્યા બસ. 7 વર્ષ પછી એને અંજનનો ત્યાગ કર્યો. આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ વિકાસ પામતા જ જાય, પામતા જ જાય, પામતા જ જાય. મારું તમને વેચવા જ આવ્યો છો એવા ભાવથી પુરુષે જ્યારે તપશ્ચર્યા કરી, અને એ પુરુષ જ્યારે આપણા માટે સમ ખાય, ત્યારે આપણી કોઈ નાસ્તિક બુદ્ધિને લાત મારવી જોઈએ. અને જે દિવસે મધ્ય 13ના એ વિશ્વાસ મારા હૃદય આકાશને વિશે એક જ્યોતિ છે, અક્ષર બ્રહ્મનો પ્રકાશ છે, એની પ્રકાશમાં એક મૂર્તિ છે, એની મૂર્તિને હું જોઉં છું, એમ તો એકવાર બોલી ઉઠ્યા કે હું એ મૂર્તિ, જે મૂર્તિ છે તે હું છું. અને કદાચ તમે એમ ન માનો તો એટલું તો ચોક્કસ માનજો કે મૂર્તિને હું જોઉં છું. એ મૂર્તિ હું છું કદાચ તમે ન માની શકતા હોય, પ્રત્યક્ષપણાનો ભાવ ફિટ ન થતો હોય તો પ્રભુ એ મૂર્તિને જુએ છે. અને આ વાત જો હું ખોટી ગયો હોઉં, હે પરમેશ્વર, મોટેરા મોટેરા હોય આગળ બેસે, એક એક લીટી શરૂ કરી છે, 7 દિવસે પૂરું થાય. હવે સમજો, આ વતના 5000ની માણસની પારાયણમાં અમદાવાદમાં સ્વામીજીએ સમજાવ્યું. હું બાજુમાં બેસીને હસું. મેં કહું આ બધા હજુ પ્રથમ સૂર્ય 18ની ખબર નથી, ના ડોલો મધ્ય 13 કાઢ્યું. મને કહે લાવો પત્ના, 5000ની પારાયણ પૂર્ણ હોતી. મૂળ વાત પર આપણે આવીએ. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સંજોગોમાં ભલે આપણને નથી મનાતો, પણ વાત સાચી છે, આટલું તો કહે છે, આ વાત નથી મનાતી મધ્ય 13, પણ આપણે એમ ના કહી શકાય ખોટી છે એવું ના કહી શકાય. આટલો વિશ્વાસ પ્રવર્તનાર માણસ સેવક ભક્ત મુમુક્ષો, એ વતનાથ ખોટું નથી, છેલ્લાનું 21 ખોટું નથી, છેલ્લાનું બીજું ખોટું નથી, પ્રથમ 18 ખોટું નથી, મધ્ય 41 ખોટું નથી. મારે મિયાજી રતનજી જેવા કોક બધાને બનાવવા છે, અને સ્વામીજી અમને સહેજીપુરા આશીર્વાદ આપેલા, હવે તો મારે તમને બધાને બનાવવા છે. પછી સ્વામી હસતા હસતા કે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે બધું સરસ કરશે. સ્વામી એટલી બધી મહિમાની વાતો કરી, એટલી બધી મહિમાની વાતો કરી, એટલી પ્રકાશની જ્યોતિ નીકળશે, તમે તો કેટલા બધા મોટા છો. સ્વામી કે જો ભડકો દેખાય ને તો બેકી જવાય. આ વસ્તુ ધારણ કરવાની છે, આ વસ્તુ પાથારે પાયા નાખવાના છે, આ વસ્તુ જસ્વામી નારાયણ ભૂલકો બનવા માટેની છે. જેમ જેમ ભૂલકો થતા જઈશું તેમ તેમ આનંદની શરૂઆત થશે. આ સીધી વાત થઈ ગઈ.
આનંદની શરૂઆત જેમ જેમ ભૂલકું બનતા જઈશું તેમ તેમ 100% આપણે કરવો છે ને. પણ 3 વર્ષમાં યાત્રા પૂરી જ. હું દરરોજ ગણું છું કે આ 22 દિવસ થયા. 3 વર્ષમાં 22 દિવસ ઓછા થયા. હું ચિંતા કરું છું. કાલે 23મો દિવસ છે. કાલે પછી સ્વધામ ગમન દિવસ આવી ગયો 23મી જાન્યુઆરી. પરમ દિવસે બી સ્વધામ ગમન એકાદશી સાથે આવી ગયો. પોષ સુધી એકાદશી, બીજી બાજુ 23મી જાન્યુઆરી. આ વખતે 24મી જાન્યુઆરી એકાદશી આવે છે. કાલે આપણે પ્રાર્થના સંકલ્પ કરવો છે. બસ સ્વામીજી બહુ આશીર્વાદ આપેલા, એટલે બધા આપી, એટલે બધા આપી દીધા. કાકાજી કે અરુણ આત્મા પ્રસાદ હતો, અક્ષરધામ નો પ્રસાદ છે માનજી. તો હું પાછળ જે અરુણ કહી દીધું, હું પ્રસાદ ખાવા ખાજે ના ખાવા ખાજે, પણ આપ તું તારા મનને બાજુ મૂકી દેજે. તું વિચાર ના કરીશ, અક્ષરધામ નો ન દેખાય તેજ ન દેખાય તો ચિંતા ના કરીશ. માનજે પણ મન નો કહું છે, છોપો નાસ્તિક ભાવ આપણને ભૂલકામાં જવા નથી દેતો. એટલે આ જે વાત છે, પ્રભુએ સમ ખાધા આપણા માટે. જો ના માનતો હોય તો આ સભાના સમ છે. છેલ્લાનું 21 શબ્દ કઈ નાખ્યો છે લોકો, મેં વાંચ્યું છે. અક્ષરધામ ની સભા કરતા આ સભા અતિ અધિક છે. પછી મેં એની પર બહુ ચર્ચા કરી. દરરોજ એવું આનંદ કરીએ, એવું માણસ બધા ભેગા થઈને. એટલે આટલું પાકું રાખવાનું છે. આ કીર્તનનો શબ્દ એકદમ સાચો છે. કેટલા અક્ષર રૂપ બને, આ બને. બહુ સાચો શબ્દ છે. બધાનો જ વિકાસ થઈ રહ્યો છે, બધાનો જ. પ્રશ્ન આટલો છે બસ, કે આપણે અવિશ્વાસ ક્રાંતિકારને બહુ પ્રેમથી કોઈ પણ દુનિયાના સાધકે સમજવા જોઈએ, વિચારવા જોઈએ. એક વિશ્વાસ, બીજો ભગવદ્ ભાવથી સૌની સેવા. કઠોર પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં, પ્રતિકૂળ વ્યક્તિઓની સાથે રંચ માત્ર ઉદાસીનતા સિવાય મીઠાસી સેવા કરતા જ રહ્યા. એનું જે થવાનું એ થાય. એ દિવેલીઓ મોડું કરીને ખાય કે ગમે તે ખાય, મારે ભગવદ્ ભાવથી એમને સેવા કરવાની છે. બહેનોએ ચાવી ના આપી, છતાં હસતા હસતા નીચે ઉતરી ગયા. સાથી ચાવી આપી ના આપી, પૂછ્યું નહીં. મગજ દિમાગ બંધ થઈ જાય. પોતે કમાનાર વ્યક્તિ, પોતે ઓફિસમાં જાય, સવારના 6-8 થી જાય, રાત્રે 11 વાગે આવે, સવારના પણ ચાવી લેવા જાય, પછી ચાવી બહેનોને આપી દે. સરેન્ડર, આ તમારું છે ટ્રાન્સપોર્ટ, જે કહો તે સવારે લેવા જાય. છતાં સંજોગોના દિને એક દિવસ ના આપી. પેલો પ્રસંગ મેં ગઈકાલ કહ્યો હતો, છતાંય આંટી નહીં, વિચાર નહીં, સંકલ્પ નહીં, ભાવ ફેર નહીં, ભગવદ્ ભાવ. અક્ષરનું શરીર કહેવાય. એટલે તો એમને મસ્તી ના જવા દીધી, એટલે તમને પ્રેમ ના જવા દીધો. મારા વિચારો આવ્યા જ નહીં, આનંદ ગયો જ નહીં. જય સ્વામી નારાયણ દોડતા જ રહ્યા. અમારી મિટિંગ થાય અંદર બડની એક જ વાત, એવી કરે, એવી કરે, એવી કરે. આ બધી વાતો છોડો, પણ કોણ મળ્યા છે એનો વિચાર કરો. અમે બધી વાતો કરી, અમારી મિટિંગમાં તો ખાનગી વાતો છે. આ જ વાત કરે, શાસ્ત્રીમાં જ મળ્યા છે, બહુ સંભાળશે બસ. આપણું બધું આટલું ગોઠવ્યું તો જેને દીક્ષા આપી છે એમ આ લોકો નહીં ગોઠવે. અમે બધા એટલા હસીએ, એટલો આનંદ કરીએ. પણ અમે ખુલ્લા દિલની આનંદથી વાતો કરતા હતા કે આમ પ્લાનિંગ કરીએ, આમ પ્લાનિંગ કરીએ. પણ એ મસ્તી સમજણની જુદી હતી. ભાગવતે તનુ બક્ષિસમાં આપી દેવું પડે. તો આજે આપના સૌને ભાગવતી તનુ બંધાઈ રહ્યા છે. આપણે આનંદના ભુક્તા થઈ શક્યા નથી. એનું કારણ ભૂલકોની અવસ્થાને જોઈએ, સમજી શક્યા નથી. બસ જેમ જેમ એ અવસ્થાને સમજીશું, જેમ જેમ એ માર્ગે આપણે ચાલતા જઈશું, તેમ તેમ બળ જુદું મળશે અને તેમ તેમ આનંદ જુદો મળશે. અને એટલા જ માટે કહું છું, 21મી સદીનું મંગલ પ્રભાત આત્મીયતાના કિરણો સાથે સૂર્યના ઉગતા કિરણનું સન્માન કરવું છે.
એ માટે આપણે સજાગ રહેવાનું, સજાગ દિવસ જાય ને રાત્રે વિચારવાનું, દિવસ જાય ને રાત્રે વિચાર કરવાનો, આજે મારો સ્વાધ્યાય ભજન થયું કે ન થયું, તમને ભૂખ લાગે ખાવા માટે તૈયાર, ખાવા માટે બધા તૈયાર, મનગમતા પાત્રો સાથે આનંદ બધા તૈયાર, સ્વાધ્યાય ભજન મસ્ટ. સાથે આ એક યુદ્ધ છે, મન બુદ્ધિ નું જે થવાનું એ થાય, માયા નું જે થવાનું એ થાય, માયા ભલે રીજી ખીજી, અને જેટલી ખીજાવી તો ખીજે ખીજાય, એને જેટલો ભાર નાખેલો નાખે, હિમાલય જેટલો ભાર દરરોજ નાખી દે શરીર પર, તો મસ્તીથી ચાલવાનું જય સ્વામિનારાયણ. અમને સમાચાર મળ્યા, દયાકાકાને અમે બોચાસન મોકલ્યા હતા, 14 રાત્રિના મિટિંગના સમાચાર રાત્રે 11 અમને મળ્યા કે તમને વિમુખ કર્યા, દયાકાકા ત્યાં પહોંચેલા, દયાકાને મોકલેલા બીજે દિવસે. મેં ગોઠવે છે ને કહ્યું, મેં આપણે વિમુખ થયા, હવે કાલે માલપુડા ને દૂધપાક જ બનાવો, આપણે બરોબર કાલે જમવાનું. પૂનમ ને દિવસે સવારના પર્વ ધડાકો કર્યો એ લોકોએ કે આ લોકોને વિમુખ, ખબર જ હતી કે વિમુખ કરવા જ હોત તો આપણને બનાવત ન બનાવત જ નહીં, ખબર જ હતી કે અનંત આંખ, એક આંખ નહીં અનંત, જેટલી રજકનો બ્રહ્માંડની, અને જેટલા જીવો ધરતી પર, અને જેટલા સેલ્સ ધરતી પર, અને જેટલા એટમ્સ ધરતી પર, એના કરતા આનંદ ગણી આંખો યોગી મહારાજની. પછી માલપુરા દૂધપાક જ ખાવા જોઈએ ને, મફત ત્યાં હું કઈ બહેરોને લેશું. નાવ યુદ્ધ સરું, જય સ્વામિનારાયણ. તમારા બળે તમારી સાથે, તમારા બળે તમારી સાથે યુદ્ધ મારે તો જન્મ્યા છીએ. જીવનમાં યુદ્ધ ના હોય એ માણસનું ઘડતર ન થાય. લાઈફ મસ્ટ બી સ્ટ્રગલિંગ, યુદ્ધ લડવાનું. આપણે કયું યુદ્ધ? આ સંસાર પૂછી જોજો, 12 સંધાય ને 13 તૂટે. કાલે અમે અમે પેલા સંતો છે ને, જોડી માગવા જાય ઉતરે નહીં. દિનકરભાઈ અમારા પ્રભુ સાહેબ કાલે સરસ વાત કરી કે બિચારા સંતો તો જોડી માગવા ઉત્તરાયણ નિમિત્તે જાય ને, તો એક જણના ઘરમાં કશું મળે નહીં, તો દોડ્યો બહાર સંતોને બેસાડીને, તો એના ઘઉં પાછા પેલા ઘંટી ઉપર નાખી દીધેલા, તો પેલા નથી કઢાઈ, પછી ઘઉં પેલા આમાંથી પોંજરામાંથી શું કહેવાય એમાંથી લઈ, પછી ધરાવાના લીધા, અને આવીને પાછા ભૂખે રહ્યો હશે પણ એને ઘઉં આપી દીધા. કેવો ભગત! એટલે આપણને રોટલા મળવાના છે. બાપા તો ડમણિયામ ચાલતા, એક આખી રાત્રિ સોકરદા ફરેલા, બે કેટલાય પ્રસાદી આપેલી, ત્રણ ઘરાશિયાઓ માટે દેહ ઘસી નાખેલું સેવામાં રસોડામાં. આપણે તો કોઈ પ્રશ્ન જ નથી. હું તો એક જ વિચાર કરું કે 40 વર્ષ સુધી રસોડામાં રહેનાર સાકાર બ્રહ્મ, એનો સંબંધ એને પોતાના દીકરા માન્યા, આપણા હૃદયની વિશે માનનો અંકુર કેવી રીતે ઉઠી શકે, આપણે મોટા છીએ આપણને કેવી રીતે સંકલ્પ ઉઠે, ત્યાં સુધી વિચાર કરો. મહાન થવાનો અધિકાર જ નથી. યોગી મહારાજ મહાન નથી થયા 81 વર્ષની ઉંમર સુધી, આપણને અધિકાર નથી. મોટપમાં રાચવાનો કિંચિત અધિકાર નથી, જો પ્રથમના 67 પ્રમાણે આપણે એને જો ગુણ લીધા કરીએ તો. અહીંયા આપણને સરસ તક મળી છે. અક્ષર બ્રહ્મના શરીર બંધાઈ રહ્યા છે, આ દીકરીમાંથી મહારાજ બોલી ગયા છે. નાસ્તિકતા નહીં રાખતા. આજના શુભ મંગળકારી દિવસે મહારાજ ને સ્વામી શાસ્ત્રી યોગી મહારાજ, કાકાજી, બપ્પાજી, સાહેબ સ્વામીજી, મહંત સ્વામીજી, ડોક્ટર સ્વામીજી, સૌના ચરણાયનમાં એક જ પ્રાર્થના, અમને બધાને અમારા હૃદયની મસ્તીમાંથી અમને બધાને સ્વાધ્યાય ભજન કરીને કરવાનું બળ આપજો, પ્રસંગોમાં વિશ્વાસપૂર્વક વાગોળવાનું બળ આપજો, અને અમારી યાત્રા દરરોજ એક ફૂટ વધે એવું ખૂબ ખૂબ બળ આપી દે. અમારામાંથી નિરંતર જાગૃતતા પ્રગટાવી ખૂબ સ્પીડથી દોડાવો, એવા પાત્રો પ્રભુએ આપણને જ્યારે મફતમાં મોતીનો ચારો મફતમાં, એવી એક ટોપ કક્ષાના સમાજમાં
યોગી મહારાજ તો બરોબર છે, કાંકાજી બાપાજી બરોબર છે, પણ એક ટોપ સરસ સુહરત સમાજમાં બેસવાનું મળ્યું એ જ આપણું બહુ મોટું ભાગ્ય છે એવું માનીને જો આપણે સ્વાધ્યાય ભજન કરતા રહીએ, નિશ્રણ બળ મળે, માંગવું જ ન પડે આવો બુદ્ધિયોગ પ્રભુ આપણને સૌરે આપીને ધન્ય કરે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજજી.